2022 ની વિધાનસભાની ચૂંટણીઓ જ્યારે થઈ રહી છે ત્યારે તમામ પાર્ટીઓ જે અત્યારે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે એ બધી જ પાર્ટીઓમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળે છે. એ જ રીતે અમારે આમ આદમી પાર્ટીમાં પણ અહીં આગળ વાવ વિધાનસભામાં જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, ઉમેદવાર ગમે એટલો સારો હોય, સક્ષમ હોય, પણ સંગઠને વિશ્વાસમાં લીધા વિના અમારી પાર્ટીએ જે ઉમેદવાર જાહેર કર્યો છે અને એ ઉમેદવારનું સંગઠન સાથે કોઈ સંકલન જ નથી, તો એની સામે અમારો સખત વાંધો છે. આ અંગે અમે જિલ્લાની કમિટીને અને જિલ્લાના હોદ્દેદારોને પણ જાણ કરેલ, છતાંય જિલ્લાના હોદ્દેદારોએ આ બાબતે આંખ વિચામણા કરેલા હતા અને અહીંયા આગળ જ્યારે ટિકિટ જાહેર કરવામાં આવી ત્યારે સંગઠનના કોઈ પણ હોદ્દેદારોને વિશ્વાસમાં લીધા વિના એ લોકોએ કયા ક્રાઇટેરિયાથી આને ભાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા એની સામે અમારો વિરોધ છે. બાકી પાર્ટી ગમે તેને અહીંયા આગળ ટિકિટ આપે એના માટે અમે મહેનત પણ કદાચ કરીએ, કારણ કે અમે પાર્ટીથી વરાયેલા માણસ છીએ, પણ અમને વ્યક્તિ પ્રત્યે અસંતોષ આજે છે અને હંમેશા રહેશે. એના માટે પાર્ટીએ જો ખરેખર સંગઠનને વિશ્વાસમાં લીધું હોત તો કદાચ માત્ર અહીંયા નહીં પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટીનું ચિત્ર જુદું હોત. આજે આ અસંતોષ માત્ર એક વાવ વિધાનસભામાં નથી, ઘણી ખરી જગ્યાએ એવું બન્યું છે, તો એના માટે અમે આ પ્રેસ મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે આમ આદમી પાર્ટી પાર્ટી ઘણી સારી છે પણ કદાચ આમાં કોંગ્રેસ ભાજપની જેમ ક્યાંક લોકશાહીનું જ્યારે જાણે હનન થતું હોય એ રીતે કાર્યકર્તાઓનો અવાજ દબાઈ દેવામાં આવ્યો છે અને એમની મનસ્વી રીતે જે ટિકિટ ફાળવી છે એની સામે અમારો વિરોધ છે. વાવ વિધાનસભામાંથી સગનજી આર ઠાકોર, આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી, તો અમે દિલ્હીના એક કામ જોઈ અને અરવિંદ કેજરીવાલની વિચારધારાથી અમે આમ આદમી પાર્ટીમાં જોડાણા હતા 2 વર્ષથી. કોણ જોડાણા પછી અમે મહેનત એવી બધી કરી, સંગઠન બહુ મજબૂત કર્યું, તો પણ એ વિધાનસભાની અંદરમાં વાવમાં કોઈ સંગઠનને ભેગા લીધા વગર કે કોઈ પૂછ્યા વગર ટિકિટ ફાળવી જીધી એ પણ વાજબી નથી. એનું કારણ છે કે ભીમ ડૉક્ટરને 172 ગામમાં એમને કોઈ ઓળખતો જ નથી પહેલું તો. કોણ તો આ ખરેખર વાજબી ના કહેવાય. જેને ટિકિટ આપવાની હતી પાર્ટીએ એને ટિકિટ નથી આપી અને જેને નથી આપવાની એને ટિકિટ આપી દીધી, તો ખરેખર છે ને કોઈ લોકો એમને ચાહતા નથી. એના ભાગરૂપે અમે આજ મીડિયાવાળા બોલાવી અને આગળની રણનીતિ શું છે? આગળની રણનીતિ અમારું જે તૈણે તાલુકાનું જે સંગઠન છે ને જે એ કહે છે ને એવો અમે પછી તમને મીડિયાવાળાને બોલાવી અને આપશું. મેહુલ પાર્ક સોસાયટી કૃષ્ણભી બંગલોઝ અમો લાવ્યા છીએ આપના બજેટને અનુરૂપ આપની અપેક્ષાઓથી પણ વધારે સુવિધાઓ સાથેના બંગલોઝ. પાયાની સુવિધાઓથી સજ્જ મજબૂત બાંધકામ સાથેનું આપના સપનાનું ઘર સપનાથી પણ વધુ સુંદર. આજે જ સંપર્ક કરો મેહુલ પાર્ક સોસાયટી, ભુજ મુંદ્રા રોડ, KK પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પાસે, ભુજ, કચ્છ.